જય માતાજી હું સુખદેવસિંહ વાઘેલા આજે રાજપૂત અગ્રણી તરીકે એવું કહેવા માગીશ કે રાજપૂત સમાજ હંમેશા દરેક સમાજને સાથે લઈને ચાલતો સમાજ છે કોઈ દિવસ કોઈ સમાજ માટે એણે વર્ગ વિગ્રહ ઊભો કર્યો નથી પણ માનનીય પુરુષોત્તમજી રૂપાલાના ભાષણથી અમને એવું લાગી રહ્યું છે કે એમણે રૂખી સમાજને ક્યાંક ને ક્યાંક એવું બતાડવા માટે પ્રયત્ન કર્યો છે કે રાજપૂત સમાજ એમને દબાયેલો છે પણ આજ સુધી કોઈ દિવસ રાજપૂત સમાજે કોઈ પણ સમાજને દબાવેલો નથી દરેક સમાજને સાથે લઈને ચાલેલો સમાજ છે એટલે અમારું સરકારને તથા માનનીય આપણા યશસ્વી વડાપ્રધાન સાહેબને એવી વિનંતી છે કે આ નિવેદનને ખરેખર વડાપ્રધાન સાહેબે પણ વખોડવું જોઈએ અને રાજપૂત સમાજને યોગ્ય ન્યાય અપાવવો જોઈએ પંકજ અહીંયા આગેવાનો પણ આપણી સાથે છે શું કહેશો જે પ્રકારનું નિવેદન ક્યાંક ને ક્યાંક જે પુરુષોત્તમ રૂપાલાએ કર્યું છે કઈ રીતની નારાજગી જે છે તે જય માતાજી ખાસ તો પરષોત્તમભાઈએ જે કાંઈ કીધું એટલે પરશોત્તમભાઈ બહુ નોલેજેબલ વ્યક્તિ છે સામાજિક રાજકીય બહુ સારો અનુભવ ધરાવે છે અને વ્યક્તિઓ વચ્ચે રહેવાવાળા માણસ છે એટલે એમની માટે સમાજે અમે ખુદ આજે વ્યક્તિ તરીકે હું માન આપું પણ આજે જે રાજપૂત સમાજનો ઇતિહાસ આજે એ જે લોકશાહીના ત્રાજવે તોલાઈને આવે છે એ લોકશાહી જેની આભારી છે એવા ક્ષત્રિયોનું મૂળ તો કદાચ આજે હું એવું કહું કે આ મુદ્દા પછી ક્ષત્રિય સમાજમાં એટલો રોષ છે અને પાર્ટી કદાચ એમની એક ટિકિટ કાપી પણ નાખે તો પણ ઉતારી ન શકે એટલે ક્ષત્રિય સમાજ ખાસ એવી માંગ છે કે કદાચ તમે અમને માન ન આપો તો કંઈ નહીં પણ અપમાન તો રાજપૂત સમાજ ક્યારેય સહન નહીં કરે અને બહેનો દીકરીઓ માટે જે ટિપ્પણી કરવામાં આવી તો અમારા સ્ત્રીઓએ જોહર કરેલું છે સતી થયેલા છે અને અમે તો ક્યારેય અમારા સ્ત્રીઓ જ્યારે જરૂર પડી ત્યારે મેદાને લડવા પણ ગયેલા છે એટલે એવું તો કંઈ નથી સ્ત્રીઓના પણ પાળિયાઓ છે અમારે એટલે આવી ટિપ્પણી બહુ દુઃખદ છે અને જે વડીલોએ પણ વાત કરીએ એ પ્રમાણે કે ઘણીવાર ઇલેક્શનના ઓલામાં આ એક પરસોત્તમભાઈને એકની વાત નથી ઘણીવાર આજે ભૂતકાળમાં પણ જોવું તો આવા કોઈ પણ ટીકા ટિપ્પણી સમાજ વિશે કરવામાં આવતી હોય એક સમાજને ઉતરતો દેખાડવા માટે બીજા સમાજને ઊંચા કરવા માટે પણ આ વસ્તુની નોંધ સરકારશ્રીએ બી લેવી જોઈએ કે લોકશાહી માટે આ જે કાંઈ થાય થાય છે નેતાઓ દ્વારા જે કાંઈ એક ભાષાની જે બધી ઉપયોગ કરવામાં આવે છે એ લોકશાહી માટે નુકસાનકારકતા છે એક સામાજિક અસમાનતા ઊભી કરે છે અને રાજપૂત સમાજ તો આ આ વસ્તુ બધી અપમાન હવે સહન નહીં કરી લે મેં તમને કહેવાય છે માન સન્માન એની જગ્યાએ પણ અપમાન તો કદીય સહન નહીં થાય અને આપ જે કહો છો કે માફી માગી છે તો હવે શું તો રૂપાલા સાહેબ કોઈ અશિક્ષિત અજ્ઞાની અણગઢ વ્યક્તિ નથી શિક્ષિત વ્યક્તિ છે અને એમને પૂરો મેચ્યોર જ્યારે એ આ સ્ટેટમેન્ટ કરે ત્યારે એમનું દિમાગ પૂરેપૂરું સજા હોય જ એ માનીને આપણે જોઈએ તો બી આ કોઈ અજાણતામાં ભૂલથી કે આકસ્મિક થઈ ગયેલું સ્ટેટમેન્ટ નથી એમણે રૂખી સમાજને ખુશ રાખવા માટે અન્ય સમાજ માટે જે ઘસાતું બોલ્યા એ રૂખી સમાજે પણ વખોડ્યું છે પટેલ સમાજે પણ વખોડ્યું છે